पंचमहाल जिल्लाना पावागढ़ खाते आवेल हिंदू धर्मना शक्तिपीठों पैकीनुं एक शक्तिपीठ छे, ज्यां साक्षात महाकाली मां बिराजमान छे, जेना चरणों में माथुं नमावी आशीर्वाद लेवा देशभरमांथी श्रद्धाळुओ आवे छे। हाल आसो नवरात्रि चाली रही छे त्यारे पावागढ़ खाते श्रद्धाळुओनुं घोड़ापूर उमटी रह्युं छे। माताजीना दर्शन करवा वहेली सवारे श्रद्धाळुओनी भारे भीड़ जामी हती। पावागढ़ साथे जोड़ायेल दंतकथा पर नजर करिए तो पौराणिक कथा अनुसार सतीना जमणा पगनो अंगूठो अहीं पावागढ़मां पड्यो हतो, जेथी ते स्थान आदरणीय पवित्र अने चमत्कारिक मानवामां आवे छे। एवुं पण मानवामां आवे छे कि पावागढ़ माताનું मंदिर भगवान श्रीरामना समयनुं छे। रामना पुत्रो लव अने कुश सहित घणा ऋषि तेमज बौद्ध साधुઓએ અહીં મુક્તિ પ્રાપ્ત કરી છે। એક સમયે આ મંદિર શૈત્રુંજય મંદિર એટલે કે દુશ્મનો પર વિજયનું મંદિર તરીકે ઓળખાતું હતું। આજે અમને સરસ આનંદ થાય છે કે મંદિરનું બહુ સરસ નિર્માણ થયું છે, જોરદાર મંદિર બનાવ્યું છે, બેઠક ઉઠક સારી છે, રસ્તા સારા છે, દાદા સીડીઓ વિડીયો સારી બનાવી છે, બધું બહુ સારું નિર્માણ કર્યું, બહુ જોરદાર આમ પબ્લિકને આમ આરામદાયક ચલાય, લિફ્ટમાં હોય તો લિફ્ટમાં, ચાલતા હોય ચાલતા, બધી રીતે સરસ રીતે આપણે ધન્ય થઈ ગયા મારા દર્શન કરીને, સરસ દર્શન થાય છે। અમે દર વર્ષે આવી રીતે અવારનવાર આવે છે મારા દર્શન, જ્યારે મારાનો હુકમ થાય છે ત્યારે અમે આવે જ છે। શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢ તરફથી યાત્રિકોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ તરફથી દવાખાનાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા તથા અનેક સુવિધાઓની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે। આસો નવરાત્રિ દરમિયાન મંદિરમાં 1,00,000 જેટલું પહેલા નવરાત્રિએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ભક્તો શાંતિથી દર્શન માતાજીના કરી ધન્યતા અનુભવે છે અને આસો નવરાત્રિ દરમિયાન 9 દિવસ દરમિયાન પ્રશાસન દ્વારા ભક્તોને તમામ સુવિધાઓનો લાભ મળી રહે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરેલ છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।